સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી યુવતી સાથે રવિવારે ગેંગરેપની ઘટના બની હતી. રવિવારે મોડી સાંજે તેના પ્રેમી સાથે ફરવા નીકળી હતી. બંને મોડી સાંજે દેવદ રઘુવીર માર્કેટથી કુંભારિયા ગામ જતા સુમસામ રોડ પર બાઇક પર બેઠા હતા. દરમિયાન 5 જણાએ સમૂહ તેમની પાસે આવ્યા હતા અને પ્રેમીને બંધક બનાવી પ્રેમિકાને હવસનો શિકાર બનાવી હતી. યુવતીની હવસખોરોએ રોડની બાજુમાં ખુલ્લા ખેતરમાં લઈ જઈ અને વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. આ બળાત્કારની ઘટનાનો મામલો શંકાના દાયરામાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે પ્રેમીને બોલાવતા પ્રેમી ભાગી ગયો હોવાનું બહાર આવ્યું હતું. મળતી માહિતી અનુસાર ગોડાદરા વિસ્તારમાં બહેન બનેવી સાથે રહેતી 27 વર્ષીય યુવતી નારાયણનગરમાં આવેલી જરીના ખાતામાં જરીનું કામ કરતી વતનમાં રહેતી માતાને આર્થિક મદદ કરે છે, ત્યારે સુરતમાં તેના પ્રેમી સાથે રવિવારે ફરવા નીકળી હતી, જ્યાં મોડી રાત્રે યુવતી ગેંગરેપનો શિકાર બની હતી. પુણા પોલીસ મથકના PI RP સોલંકીએ જણાવ્યું હતું કે 8 થી 8:30 વાગ્યાની આસપાસ યુવતી અને તેનો પ્રેમી બાઇક પર દેવદ રઘુવીર માર્કેટથી કુંભારિયા ગામ જતા સુમસામ રસ્તા પર એકલતામાં બેઠા હતા. દરમિયાન ત્યાંથી 5 જેટલા અજાણ્યા યુવકો પસાર થતા હતા. સુમસામ રોડ પર બંને પ્રેમી પંખીડાઓને એકલતામાં જોતા પાંચેય રાધમુની દાંત બગડી હતી અને તેઓને બંનેને ધમકાવી ચાલતા ચાલતા નજીકમાં કેળાના ખેતરમાં લઈ ગયા હતા, જ્યાં યુવતીના પ્રેમીને માર મારી તેને દોરડાથી બાંધી દીધો હતો અને બાદમાં તેની નજર સામે જ પાંચેય નરાધમોએ વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. કોઈને કહેશો તો જાનથી મારી નાખવાની નરાધમે ધમકી આપી. પાંચેય હવસખોરો દ્વારા હવસ સંતોષી લેવાયા બાદ પ્રેમી પ્રેમિકાને ધમકી પણ આપી હતી. તેમણે ધમકી હતી કે જો તમે આ વાત કોઈને કહેશો તો તમને જાનથી મારી નાખવામાં આવશે. ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા. જો કે બીજા દિવસે યુવતીએ હિંમત કરી પુણા પોલીસ મથકમાં ફરિયાદ કરવા પહોંચી હતી. પોલીસે યુવતીની ફરિયાદના આધારે તપાસ કર્યા બાદ ગેંગરેપનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પોલીસે યુવતીના પ્રેમી ગોપાલ બાંભણિયાને પોલીસ પૂછપરછ માટે બોલાવ્યો હતો, જેથી ગોપાલ પોતાના વતન ભાગી ગયો હતો અને આ બળાત્કાર મામલે પોલીસને શંકા ઉપજતા સમગ્ર મામલો શંકાના દાયરામાં આવી ગયો હતો અને યુવતીએ વર્ણેલા 5 જેટલા બળાત્કારીઓની શોધખોળ શરૂ કરી હોવાનું હાલ જાણવા મળ્યું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્ટ ન્યૂઝ, સુરત.